नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित विषय चैप्टर नंबर 6 त्रिकोण। छेला लेक्चर में आपने आज चैप्टर में प्रमेय का अभ्यास करियो, तो आज जो ही आपने ये प्रमेय पर थी दाखला स्वाध्याय 6.4। आज चैप्टर में टोटल 2 प्रमेय छे, एक प्रमेय आपने तैयार करियो, तुमने छेले ने प्रमेय तैयार करवाना कीधो तो और टोटल में 6 वा लखवानो कीधो। एक बार बाकी बुक में ने 5 बार अलग थी એટલે તૈયાર થઈ જાય બરાબર। તો આજે જોઈએ સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીઈ આપ, તો ઈએફ જે છે 15.4 છે, એબીસી નું ક્ષેત્રફળ 64 છે, ડીએફ નું ક્ષેત્રફળ 121 છે, તો બીસી શોધો। શું જોઈએ? બીસી। તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીઈએફ, ત્રિકોણના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુ એટલે બીસી અને ડીએફ બંનેના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે, આપણો પ્રમેય ભણ્યા એટલે એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ડીએફ નું ક્ષેત્રફળ બરાબર બીસી સ્ક્વેર અપોન ઈએફ સ્ક્વેર, ભેગું કરો તો આખાનો વર્ગ। એબીસી નું ક્ષેત્રફળ 64, ડીએફ નું ક્ષેત્રફળ 121, બીસી સ્ક્વેર છેદમાં ઈએફ છે 15.4 આખાનો વર્ગ બરાબર। 64 નો વર્ગ 8 નીકળશે, 121 નો વર્ગ 11 નીકળશે, આ બાજુ પણ વર્ગ ઉડી ગયા। ટૂંકમાં આને આમ લખીએ તો વધારે ખ્યાલ આવશે કદાચ તમને। ચાલો તો એક પણ વધારી દઈએ, બંને બાજુ વર્ગ અને વર્ગ બંને બાજુ વર્ગ ઉડી ગયા, તો પદ આવું થશે 8/11 બરાબર BC/15.4। ત્યારબાદ BC ને મને એવો સૂત્રમાં કરતા 15.4×8/11 પોઈન્ટ કાઢના કરી છે 10 મુકાય 14×11=154, 14×8=112, 112/10 એટલે 11.2 સેન્ટીમીટર। અહીંયા ખ્યાલ આવ્યો ને, 64 થી 8 નો વર્ગ છે, 121 થી 11 નો વર્ગ છે, બંને બાજુ વર્ગ ઉડી જાય એટલે સરળ થઈ જાય। દાખલો 8, DABC નો મધ્ય બિંદુ છે, બે સમબાહુ ત્રિકોણ ABC અને BDE છે, આ ABC અને BDE બે સમબાહુ ત્રિકોણ છે, તો ABC અને EBD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, ABC સમરૂપ EBD બરાબર। તો BD જે છે BC થી અડધો છે એટલે એમ પણ બોલાય કે BC બરાબર 2BD। ઓકે, હવે ABC નું ક્ષેત્રફળ છેદમાં EBD નું ક્ષેત્રફળ બરાબર BC સ્ક્વેર છેદમાં BD સ્ક્વેર, ફરીવાર આપણે પ્રમેય લીધા, ત્રિકોણનું ક્ષેત્રફળ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય, BC સ્ક્વેર ના છેદમાં BD સ્ક્વેર, ABC ઉપર EBD બરાબર BC એટલે 2BD, તો 2BD 1 સ્ક્વેર BD સ્ક્વેર, 4 નો વર્ગ 4 BD સ્ક્વેર, BD સ્ક્વેર BD સ્ક્વેર ઉડી દે 4 જેમ 1 આવશે જવાબ। શું આવે? ABC નું ક્ષેત્રફળ જેમ EBD નું ક્ષેત્રફળ બરાબર 4:1। તો બંને દાખલાઓ પ્રમેય આધારિત હતા, અને સૌથી છેલ્લે હવે જે આપણે ભણવાના છીએ નેક્સ્ટ પ્રમેય પાયથાગોરસ, એ પાયથાગોરસ ની કેટલી ત્રિપુટીઓ નોંધી લેજો। કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે, 3×5, 8નો વર્ગ કેટલો થાય 25, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 16નો વર્ગ સરવાળો 25 થાય, એ 25/25 થઈ જાય, એવું દરેક ત્રિપુટીમાં થઈ જશે। આ પહેલી, ત્યારબાદ 5×5=13, 13નો વર્ગ 169, 12નો વર્ગ 144, 8નો વર્ગ 25, 25×144 એટલે 169 થઈ જાય, એટલે કે સૌથી મોટી બાજુનો વર્ગ કરશો એ નાની બાજુના વર્ગોના સરવાળા જેટલો થઈ જશે। એવી રીતે બધામાં 7×24=25, 9×40=41, 8×15=70, 20×21=29, 12×35=37, 15×20=25, દરેક ત્રિપુટીમાં મોટી બાજુનો વર્ગ કરશો, નાની બે બાજુના વર્ગોનો સરવાળો કરજો, એ મોટી બાજુના વર્ગ બરાબર થઈ જશે। આથી જ આ પ્રમેયને શું કહેવાય? પાયથાગોરસ। આવતા હપ્તે આપણે પ્રમેય અભ્યાસ કરશું, આ થોડીક ત્રિપુટી મેં લખી છે, બાકી આવી તો ઘણી બધી ત્રિપુટી આવે, આમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે, અહીંયા સુધી લખી લેવું, આવતા હપ્તે આપણે પાયથાગોરસના પ્રમેયનો અભ્યાસ કરશું।